બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે વાવ પંથકના લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે હંમેશા પ્રયત્નો કર્યા છે. થોડા દિવસ અગાઉ પણ જ્ઞાનીબેન ઠાકોરે અનેક મુદ્દે રાજ્યસભામાં રજૂઆતો કરી હતી, ત્યારે ફરી એકવાર લોકોની સમસ્યાઓને ઉકેલવા અમુક પડતર માંગણીઓને લઈ વિધાનસભામાં રજૂઆતો કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે શિક્ષણ ક્ષેત્રમાં 1700 ઓરડાઓની ઘટને અનુલક્ષીને આ ઓરડાઓને ઘટ પૂરી થાય તે માટે અને અન્ય કન્યા કેળવણી શાળાઓમાં મહિલા શિક્ષકોની ભરતી થાય તે માટે પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત વાવ પંથકમાં આશા વર્કરોને કામની સરખામણી યોગ્ય વેતન મળતું નથી, તેથી આશા વર્કરોનો પગાર વધારવા બાબતે તેમજ બનાસકાંઠા જિલ્લામાં આવેલી નગરપાલિકાઓમાં ચોરી તેમજ લૂંટફાટના કિસ્સાઓને અટકાવી શકાય તે માટે આવા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ ભાભર તાલુકામાં આવેલ ગામડાઓમાં પીવાના પાણીની ખૂબ જ અછત છે અને ભાભર તાલુકાના લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને ભાભર સુઈગામ જેવા વિસ્તારમાં સીએચસી અને પીએચસીના આરોગ્ય વિભાગની બિલ્ડિંગો બનાવના અધૂરા પડેલા કામોને તાત્કાલિક પૂરા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારબાદ તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠાના થરાદ વાવ તેમજ ભાભર સુઈગામ જેવા વિસ્તારોના ખેડૂતોને નર્મદા કેનાલ ઉપરથી ડીઝલ બચાવવા તેમજ મશીનો દ્વારા વીજ કનેક્શનની મોટરો નાખી પાણી લેતા હોય છે, તેવામાં કેટલીકવાર મોટી દુર્ઘટના થતી હોય છે, જેથી રાજ્ય સરકાર ખેડૂતોને કેનાલ ઉપર જ મોટર મૂકવા માટે વીજળીની વ્યવસ્થા કરી આપવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં ખેડૂતોને દિવસે વીજળી મળતી નથી, જેથી દિવસ દરમિયાન વાવના ખેડૂતોને વીજળી મળી રહે તે માટે પણ માંગ કરી હતી. માનનીય અધ્યક્ષશ્રી, બનાસકાંઠામાં 15 અને 17 નું ફ્લડ આવ્યું, એના કારણે જે રૂમ વધુ પડતા જર્જરિત થઈ ગયા, એટલા માટે કરીને જિલ્લો મોટો હોવાથી સૌથી ગુજરાતની અંદર વધારે પ્રાથમિક શાળાના રૂમોની ઘાટી બનાસકાંઠામાં છે. તો માનનીય શિક્ષણ મંત્રી કંઈક વિશેષ પેકેજ આપીને બનાસકાંઠાને મદદ કરે એ પણ વિનંતી કરું છું. સાથે સાથે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે બાપુ જ્યાં પણ કન્યા કેળવણી શૈક્ષણિક સંકુલો દીકરીઓના છે ત્યાં તમામ સ્ટાફ એ મહિલા સ્ટાફ હોય એ પણ આ સમયની માંગ છે અને એમાં કંઈક સરકાર વિચારે એ પણ આપના માધ્યમથી વિનંતી કરું છું. સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ ક્ષેત્રે જે કાંઈ આ બજેટની અંદર જોગવાઈ છે અને પૂરક માગણીઓ પણ છે, એ પૈકીમાં 7,232 કરોડની જોગવાઈ સામે બનાસકાંઠા જિલ્લાની હું વાત કરું તો લગભગ 14,000 જેટલા વીજ કનેક્શન છે અને ખેડૂતોને દિવસે લાઇટ આપવા માટેની વાત થઈ હોય તો બનાસકાંઠાના ખેડૂતોને પણ દિવસે વીજળી મળે એ પૈકીમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ નહોતો તો સમાવેશ થાય એવી પણ હું માગણી કરું છું. સાથે સાથે ખેડૂતોને જે સબસિડી આપવામાં આવે છે, ખેડૂતોના પાક રક્ષણ માટે ફેન્સિંગ હોય, રોટાવેટરની સબસિડી હોય, ટ્રેક્ટરની સબસિડી હોય, આ તમામ અરજીઓ મોટા પ્રમાણમાં થાય છે. સરકારશ્રીની જોગવાઈ હોય એટલા પ્રમાણમાં ભલે ખેડૂતોને લાભ મળે પણ બાકીની જે અરજીઓ હોય એ અરજીઓ દર વર્ષે નવી કરવાને બદલે જેટલો લાભ મળ્યો ને બાકીની અરજીઓને વેઇટિંગ રાખીને બીજા વર્ષે લાભ આપવામાં આવે, આ પણ મારી એક વિનંતી છે.